ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે લોકો ગુજરાતી માધ્યમની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 13 પુષ્ઠફળ અને ઘનફળ ભણી રહ્યા છે. આ ચેપ્ટરની અંદર 13.1, 13.2, 13.3 પુષ્ઠફળ ઘનફળના દાખલાઓ અને શંકુના આડછેદના સૂત્રો વિશે આપણે અભ્યાસ કર્યો. ગયા લેક્ચર નંબર 21 ની અંદર શંકુના આડછેદના અમુક ઉદાહરણો સાથે અમુક દાખલાઓ સ્વાધ્યાયના કર્યા. આજના લેક્ચરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના બાકી રહેલા દાખલા વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે બાળકો, તો લેક્ચર નંબર 22 ની શરૂઆત કરીએ એ પહેલા કાલના લેક્ચરમાં તમને અમુક એમસીક્યુ આપ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ સોલ્વ કર્યા છે, ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ સોલ્વ નથી કર્યા. તો આ જવાબ કેવી રીતના આવે છે એની માટે હું તમને એમસીક્યુ સોલ્વ કરાવું છું. પહેલો એમસીક્યુ, 1.4 મીટર ત્રિજ્યા કેટલી આપી? 1.4 મીટર, એટલે આર બરાબર 1.4 મીટર અને 4 મીટર ઊંચાઈ, ઊંચાઈ કેટલી કીધી? 4 મીટર, એચ બરાબર 4 મીટર. ઊંચાઈના નળાકાર ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી ભરવામાં આવે છે. લીટર પાણી એટલે ઘનફળ છે. તો ટાંકીનું ઘનફળ, ટાંકીનું ઘનફળ એટલે અહીંયા આવશે પાય આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત આપીને તો આપણે લેશું 22 ના છેદમાં 7. આર એટલે 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા 4. ઓકે, 22 ના છેદમાં 7 ગુણ્યા 14 ના છેદમાં 10 ગુણ્યા 14 ના છેદમાં 10 ગુણ્યા 7 4. 7 2 14, 22 2 44, 14 56 6 10 7 2 14 22 44 14 56 100. તો 44 × 56 કરવાનો છે. તો સૌ પ્રથમ 0, 6 6 24, વધી પડે 2, 4 5 20 ને 2 22. ઓકે બાળકો, તો સિમ્પલ 4 છે એટલે 2 2, જે આ હોય જૂન કરી નાખો, એ જવાબ 4 6 4 2. ઓકે, તો આનો આન્સર આવ્યો 2 4 6 4 ઓપન 1000 ગુણાકાર ભાગાકાર છે બાળકો, તમારી જાતે જ કરવાનું કે પરીક્ષામાં તમને લોકોને કાંઈ પણ મતલબ તમને કેલ્ક્યુલેટર લઈ જવા દેશે નહીં. મીટર ઘન, તો તમને ખબર છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. આપણે લીટરમાં જવાબ જોઈએ, 1000 વડે ગુણવું પડશે. તો 24 64 છેદમાં 100 ગુણ્યા 1000 0 0 0 0, 24 64 0 લીટર, મતલબ 24640 લીટર આવે. જવાબ શું આવે? 24640, મતલબ સી ઓપ્શન આવશે. શું આવશે? સી ઓપ્શન. પેલું કે ભાઈ માં સમાય નહીં શકે એટલે અહીંયા લખું છું સી, 24640 લીટર આવશે. સિમ્પલી લીટરમાં ફેરવાનું. એક આ વસ્તુ યાદ હોય, ઘનફળનું સૂત્ર ખ્યાલ હોય, એટલે સિમ્પલી આ વસ્તુ ખબર હોય છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. ઓકે બાળકો, તો હવે આનો બીજો એમસીક્યુ કેવી રીતના સોલ્વ કરવાનો છે ચાલો બાળકો જોઈએ. બીજા એમસીક્યુ ની અંદર સેમ આમાં પણ એક નળાકાર છે. તો નળાકાર ની અંદર એક નળાકારનું ઘનફળ આપી દીધું છે તમને, એની ત્રિજ્યા 7 સેમી છે, r બરાબર 7 સેમી છે અને નળાકારનું ઘનફળ તમને આપી દીધું છે. તો ઊંચાઈ શોધવાનું કીધું છે. તો નળાકારનું ઘનફળ
એટલે આમાં થાય 770 પાઈ આર સ્ક્વેર એસ બરાબર 770 પાઈ 22 ના છેદમાં 7 આર એટલે 7 ગુણ્યા 7 એસ એટલે ખબર નથી 770 7 કેન્સલ 22 ગુણ્યા આપણે જે એચ ને કરતા બનાવીએ ડાયરેક્ટ સીધું એચ તો 770 22 ગુણ્યા 7 7 વડે ભાંગી એટલે 110 થાય 110 એટલે 22 પંચા એટલે એચ બરાબર 5 સેમી કેવી રીતના કર્યું સૂત્ર મૂક્યું કિંમત મૂકી 7 કેન્સલ પછી 22 ને 7 નીચે તો 7 વડે 110 આવ્યો 22 પંચા 110 એટલે એચ બરાબર 5 સેમી એટલે આનો આન્સર પણ શું આવ્યો 5 સેમી ડી ઓપ્શન આન્સર આવ્યો 5 સેમી ખ્યાલ પડ્યો બાળકો આ હતા તમારા લેક્ચર નંબર 21 માં તમને જાતે કરવા જે બે એમસીક્યુ આપ્યા છે ઈ બંને એમસીક્યુ હતા ઓકે બાળકો સમજાણું કેમ સોલ્વ કરવો કેમ શું આન્સર આવે છે ખ્યાલ પડી ઓકે ઘણા બાળકો સોલ્વ કર્યા છે એ ખૂબ જ સરસ છે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે બરાબર તો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ લેક્ચર નંબર 22 ની અંદર આપણે ઉદાહરણ નંબર 14 આ ચેપ્ટરનું લાસ્ટ અને છેલ્લું ઉદાહરણ તમને એમ કીધું છે કે એક ધાતુની ખુલ્લી ડોલ તમને આકૃતિ સાઈડમાં આપી છે બરાબર ખ્યાલ પડ્યો ઈ પ્રમાણેની ડોલ છે ડોલ શંકુના આડછેદનો આકાર કન્ફર્મ કરી દો શંકુનો આડછેદ અને તે એક ધાતુના ખુલ્લા નળા પરના આધાર ઉપર નીચે જો એક નળાકાર આપેલો છે બરાબર તે જે નળાકાર છે એના આધાર ઉપર છે આ ડોલ બંને વર્તુળાકાર છેડાનો વ્યાસ 45 અને 25 સેમી છે તો આન્સર માટે વ્યાસ 1 એટલે D1 બરાબર 45 સેમી અને ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ પેલું જે છે એ 45 સેમી છે આ 45 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 22.5 સેમી ઓકે આ રકો તો યાર 25 ના તો કરો તો ચાલશે એમાં કઈ વાંધો પડશે નહીં પછી વ્યાસ 2 વ્યાસ 2 D2 અને ત્રિજ્યા R2 તો જે વ્યાસ છે બીજો એ 25 સેમી છે કેટલો છે 25 સેમી તો ત્રિજ્યા જે છે 25 ના છેદમાં 2 સેમી ઇઝ ઇક્વલ ટુ 12.5 સેમી ઓકે ડોલની કુલ શિરોલંબ ઊંચાઈ કુલ ઊંચાઈ બરાબર શિરોલંબ એટલે આમ તો કુલ ઊંચાઈ વિશે વાતચીત કરી કુલ ઊંચાઈ કુલ ઊંચાઈ એટલે કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ શિરોલંબ કુલ ઊંચાઈ 40 સેમી છે કેટલું કીધું 40 સેમી ઓકે બાળકો ચલો ખુલ્લી ડોલના પાયાના નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ પીએ 6 સેમી બરાબર તો શંકુનો આડછેદની ગોતો નહીં થાય શંકુને નથી આપી તો શંકુના આડછેદની ઊંચાઈ શંકુના આડ છેદની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ કુલ ઊંચાઈ 40 માંથી આ નીચેનો જે કાઠો છે નળાકાર બાર કરો 40 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 34 સેમી બરાબર બાળકો અત્યારે તો આપણે ઘરે પ્લાસ્ટિકની ડોલ આવી ગઈ છે પહેલા આપણે જ્યારે નાના હતા ત્યારે ખ્યાલ લોખંડની ડોલ આવતી
तो लोखंडी डोलो में नीचे काटो केवाय ने काट बराबर काटो ई जे काटो केवा तो ई टाइप ની છે બરાબર તો આ જે કુલ ઊંચાઈ જે છે આ આકૃતિ દર્શાવે શિરોલંબ જે કુલ ઊંચાઈ 60 એમાંથી નળાકાર હું બાદ કર દો તો મને મળી જાય એટલે 34 સેમી શંકુની આડછેદ મળે ઓકે પછી આ ડોલ બનાવવા માટે કેટલી ધાતુની શીટ એટલે લોખંડ જે ધાતુની શીટ વપરાયું છે એનું ક્ષેત્રફળ તો અહીં લખવાનું કે ભાઈ ધાતુની શીટનું ક્ષેત્રફળ તો એમાં શંકુની આડછેદની વક્ર સપાટી આવશે એટલે L ગોતવો પડે તો L માટેનું સૂત્ર આપણે ખ્યાલ હોવો જોઈએ L is equal to under root h square વત્તા r1 minus r2 નો સ્ક્વેર is equal to h જે છે શંકુનો આડછેદ 34 આવ્યો is equal to આ જે છે 22.5 આવ્યો माइनस 12.5 नो होल स्क्वायर बराबर तो अपने जो है तो 34 नो वर्ग अपने खबर नो हो तो 34 नो वर्ग अपने कैसे रीतना कर सके मैं तुमने कल सिखवाड़ दियो कि पहला 0 9 3 नो वर्ग 9 था पण બે આકડા 0 નો 4 નો વર્ગ 16 3 6 12 12 2 24 છેલો આકડો મૂકી દેવાનો ના એ મૂકી દેવાનો 24 કેવી રીતના 3 4 12 12 2 24 આ 6 5 11 11 56 11 56 પ્લસ 10 નો વર્ગ હું થયું 10 નો વર્ગ તો 10 નો વર્ગ તો બધાને ખ્યાલ જ હોય શું થશે 100 શું થશે 100 ઓકે બાળકો તો અહીંયા આપણે જોઈએ તો 11 56 प्लस 100 12 56 આ 12 56 છે કોઈનો વર્ગ નથી આ 56 કોઈનો વર્ગ નથી બરાબર એટલે આનો આન્સર આવશે મેં તમને કીધું એ કે પરીક્ષાની અંદર જ્યારે પણ આવો દાખલો પૂછે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય બરાબર જેનું વર્ગમૂળ ન નીકળતું હોય તો એની માટે નિયમ છે કે આ તમારે જવાબ આપી દેવો ખ્યાલ પડ્યો કારણ કે બોર્ડનો નિયમ કરી નાખેલો છે કારણ કે એટલે લોક ટેબલ પ્રોવાઇડ કરી શકે નહીં બરાબર ને લોક ટેબલ પ્રોવાઇડ કરવામાં વાંધો નથી સરકારને પણ એની અંદર શું થઈ છે કે તમારો જે ચેપ્ટર જૂના સિલેબસમાં હતો લોગ લોગ એ રીતે નીકળી ગયો છે એટલે આ વસ્તુ તમે લોકો લખી શકો નહીં આ તમને ના આપવું પડે ઓકે એ લાગ્યું ચલો હવે આપણે વાતચીત કરીએ તો ધાતુની શીટની જરૂરિયાત અથવા તો ધાતુની શીટનું ક્ષેત્રફળ ધાતુના શીટનું ક્ષેત્રફળ કઈ કઈ જગ્યાએ જોઈએ પહેલા સૌપ્રથમ એ વાતચીત કરી લઈએ આપણે તો સૌપ્રથમ શંકુના આડછેદની વક્ર સપાટી બરાબર તો લખશું અહીંયા પહેલા શંકુના આડછેદની વક્ર સપાટી પ્લસ સમજાણો શંકુનો આડછેદ પછી જો એ ડોલ હોય તો નીચે એક તળિયું હોય નીચે કેવું હોય તળિયું નીચે કેવું હોય નાનું તળિયું તો નાનું તળિયું માટે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળ 2 નું ક્ષેત્રફળ શું થશે વર્તુળ 2 નું ક્ષેત્રફળ કેલ્પણ બાળકો વત્તા વર્તુળ 2 નું ક્ષેત્રફળ પછી આ જે કાઠો છે તમને જે કાઠો દેખાઈ રહ્યો છે એ કાઠાનું પણ આવશે બરાબર કાઠા માટે હું પ્લસ નીચે કરું છું તો કાઠા માટે વત્તા હું આવશે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુનો આડછેદ માટે સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ પાઈ π
पाई एल आर वन प्लस आर टू वर्तुळ टू माटे पाई आर टू स्क्वेर ने नळाकार माटे पाई आर टू एच डेश नळाकार माटे एच डेश आवशे पाई बधामांथी कॉमन निकळो तो काढी शको बावीस ना छेद में सात है छेद न उड़ाड़व हो तो पाई कॉमन काढी लो अथवा तो उड़ता हो तो रेवा दे तो ये वादो नहीं तो बावीस ना छेद में सात एल किंमत मूकी दी पैंतीस पर चुम्मालीस गुणिया आर वन प्लस आर टू आर वन एटले केटला छे बावीस पॉइंट पांच प्लस बार पॉइंट पांच प्लस बावीस ना छेद में सात गुणिया आर टू एटले केटला पच्चीस ना छेद में बे राखो तो आलशे बराबर ने बार पॉइंट पांच किलो तो आलशे पच्चीस ना छेद में बे राखो उड़ाड़ू सरल पड़े अने वत्ता नाला पर तो बाकी बे गुणिया बावीस ना छेद में सात गुणिया बावीस ना छेद में सात गुणिया आर टू बावीस पच्चीस ना छेद में बे अने एच डेश एटले छ बराबर हवे बाळको शुं करो छो हूँ के बावीस ना छेद में सात अगवडताने कारणे आ सेल लऊं छुं बावीस ना छेद में सात कोमा बराबर हवे आ जे छे ई पैंतीस पॉइंट चुम्मालीस गुणिया पैंतीस बार पॉइंट पांच वत्ता बावीस पॉइंट पांच वत्ता पच्चीस नो वर्ग छसो पच्चीस ना छेद में चार पच्चीस नो पच्चीस गुणिया पच्चीस छसो पच्चीस वत्ता आ बे छेले आ बे बे कैंसल અને 22 ના છેદમાં 7 કોમન છે એટલે 25 ચક 150 ઓકે બાળકો હવે 22 ના છેદમાં 7 તો ગુણાકાર કરશો 35.44 35.44 ગુણ્યા 35 35.44 ગુણ્યા 35 પોઈન્ટ રહેવા દે આમને ગુણાકાર કરીએ તો ખ્યાલ પડશે 0 ત્રણ ચોક બાર વધી પડી એક ત્રણ ચોક બાર ને એક તેર વધી પડી એક પાંત્રી પંદર ને એક સોળ વધી પડી એક ત્રણ તેરી નવ ને એક દસ ચાલો ઓકે પછી પચો પાંચ ચોક વીસ વધી પડી બે બરાબર પાંચ ચોક વીસ ને બે બાવીસ વધી પડી બે પચો પચો પચીસ ને બે સત્યાવીસ વધી પડી બે પાંચ તેરી પંદર ને બે સત્તર ઓકે ચાલો ઝીરો ચાર સાત ને એક દસ વધી પડી એક સાત ને સાત ને સાત ચૌદ વધી પડી એક એક ને એક બે ને એક બરાબર મતલબ 1240.40 પ્લસ આપણે જોઈએ 6000 સોરી 625 ને હજી આપણે કેટલા વડે ભાગવાના છે 4 વડે બરાબર બાળકો ગુણાકાર ભાગાકાર બાળકો હું દર્શાવું છું તમારે જાતે કરવાના છે ઘરે ફરજિયાત 4 તો 6 1 6 સોરી 4 1 4 2 2 4 5 20 2 5 4 6 24 1 પોઈન્ટ અહીંયા 0 4 2 8 2 અને 0 એટલે 4 5 20 એટલે આ થઈ ગયું 156.25 પ્લસ 150 તો ઓલરેડી છે તે ઓકે બાળકો ચાલો હવે આનો કરશો સરવાળો ઓકે સરવાળા માટે આપણે કરશો કેવી રીતના 1240 0.40 156.25 ને 150.0 મૂકી દીધો ભૂલ પડે નહીં 5 6 6 10 ને 4 14 વધી પડી 1 ને 5 2 ને 1 2 ને 2 4 ને 5 ને 1 એટલે આપણો જવાબ આવી ગયો અહીંયા 22 ના છેદમાં 7 ગુણ્યા 1 સો
1546.65 હવે ગુણાકાર કરવાનો રહ્યો તો એની માટે થઈને આપણે શું કરશું કે આપણે જે છે આ ભૂસી નાખશું આપણે l ની હવે જરૂર પડશે નહીં તો એની માટે આપણે અહીંયા આપણે લખશું તો સૌપ્રથમ જે છે શું કરશું આની ગુણ્યા 22 કરશું 1546 પોઈન્ટ ભૂલી જશો 65 ગુણ્યા 22 તો 0 નિયમ 5 2 10 વધી પડી 1 6 ને 2 12 ને 13 વધી પડી 12 ને 13 વધી પડી 1 4 2 8 ને 1 9 5 2 10 વધી પડી 1 2 1 2 ને 1 3 ઓકે ચાલો હવે સિમ્પલ એક આપણો મૂકી કારણ કે 2 છે 3 3 9 0 3 તો 0 બરાબર પછી આ 3 આ 6 12 વધી પડી 1 10 વધી પડી 1 4 ના 3 ઓકે બાળકો તો આનો જવાબ તમારે આવ્યો કે 34026 30 બે આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા બે આંકડા પછી પોઈન્ટ ભાંગ્યા 7 હજી કરવાનું બાકી છે કુલ કરશો ભાંગ્યા 7 બરાબર બાળકો તો હજી આપણે આની અંદર ભાંગ્યા 7 કરશું તો ભાંગ્યા 7 માટે 6 બરાબર તો 60 હેવા તો 7 8 56 7 8 56 4 વધ્યા ઉપરથી ઉતાર્યો 2 બરાબર તો 7 6 42 ઓકે હવે 42 અહીં શૂન્ય થઈ ગયું એટલે ઉપરથી ઉતાર્યો 6 ભાગમાં એટલે ભાગમાં પડી 0 અહીંયા પોઈન્ટ એટલે ઓટોમેટિક અહીંયા પોઈન્ટ અહીંયા 63 તો 7 9 63 પછી કઈ શૂન્ય મૂકવાની જરૂર નહીં એટલે આપણો જવાબ મળી ગયો છે આન્સર 4860.9 અહીંયા શૂન્ય મૂકો તો ચાલે 9 મૂકો તો ચાલે એટલું ધાતુની શીટ વપરાણી હશે બાળકો આ ડાખાઓ મોટા છે ગુણાકાર ભાંગાકાર બધું કરવા પડે એટલે આપણે જગ્યાનો પ્રોબ્લેમ થાય છે ઓકે બાળકો સમજાણો આ તો ખાલી આપણે ગોતું હું ધાતુનું શીટ હું ઘન ધાતુની શીટ કેટલું ક્ષેત્રફળ વપરાય ઓકે બાળકો આ હતો પહેલો હવે આપણે એનું ઘનફળ માટે આ બધું આપણે ભૂસવું પડશે એટલે પાછું આ બધાને આપણે ભૂસવું સાફ કરી નાખે એટલે આપણે નો જે ઘનફળ માટે જે છે ગણતરી કરવી પડે ગણતરી આપણે ફરી વખત આમાં કરશું ઓકે તો આ ઘનફળ માટે ગુણાકાર ભાગાકાર બધા જ દર્શાવશું બાળકો એટલે તમારે ફરજિયાત ગુણાકાર ભાગાકાર કરવો પડશે તો હવે શું કીધું છે છેલો ડોલ ને હેન્ડલ ની ગણતરી કરવાનો એટલે આપણે હેન્ડલ ગણતરી નથી કરી તો ડોલ ને માં સમાઈ શકતા પાણી નું ઘનફળ શોધો હવે વાતચીત કરવાની છે ઘનફળ કોની વાતચીત છે ઘનફળ તો ઘનફળ માટે આપણે શું કરશું સૌપ્રથમ ઘનફળનું સૂત્ર 1/3 પાઈ ઇન્ટુ h ઇન્ટુ r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા r1 ઇન્ટુ r2 ઓકે બાળકો તો હવે 1/3 22/7 h એટલે શું છે સંપૂર્ણ 8/34 r1 r1 એટલે આપણે આ મૂકશું 45/2 સરળતા રહેશે વર્ગ r2 એટલે 25/2
વત્તા 45 ના છેદ માં 2 ગુણ્યા 25 ના છેદ માં 2 ઓકે હવે અહીં તો કે છેદ નું એટલે આમ 1 ના છેદ માં 3 22 ના છેદ માં 7 ગુણ્યા 34 45 નો વર્ગ તમને મેં કીધું કેવી રીતના કરવાનો 4 એટલે 16 5 એટલે 25 4 5 20 2 40 એક આપણે મૂકી દેવાનું 40 અહીંયા 5201 એટલે 2125 2 નો વર્ગ 4 વત્તા 625 35 નો છેદ માં 4 45 ગુણ્યા 25 કરવાનો શું ગણવાનું રહ્યું આપણે 45 ગુણ્યા 25 તો 45 ગુણ્યા આપણે 25 કરીએ 45 ગુણ્યા 25 0 5 2 10 સુધી પડી 1 4 2 8 ને 1 9 5 5 25 સુધી પડી 2 5 6 20 ને 2 22 5 2 11 1125 ભાગ્યા 4 1125 ભાગ્યા 4 ઓકે બાળકો ખ્યાલ પડ્યો બધાયનો સરવાળો હવે આપણે બધા સ્ટેપ દર્શાવીએ છે બાળકો એટલે તમને એમ લાગે કે ચોપડી કરતા સાહેબ ને કેમ બધું થાય છે પણ ગુણાકાર ભાગાકાર એમાં ન દર્શાવે એને એમ હોય કે એ લોકો ધોરણ 1 થી 9 માં ગુણાકાર ભાગાકાર તો શીખીને આવ્યો પણ અમને ખ્યાલ હોય કે તમને લોકોને કેટલું આવડે છે 1125 તો 15 વધી પડી 1 7 7 ને 3 આ જવાબ આવ્યો 1 ના છેદ માં 3 22 ના છેદ માં 7 ગુણ્યા 34 ગુણ્યા 3775 is equal to 4 તો જો બાળકો છેદ ઉડે છે 2 2 17 2 2 4 11 2 22 ઓકે એટલો હવે જો આને 3 વડે ભાંગે છેદ ઉડે છે કે નહીં કારણ કે 3 વડે ભાંગો એટલે છેદ પાછો ઉડશે નહીં તો 7 વડે જોઈએ 7 વડે ઉડે છે કે નહીં નકર પછી ગુણાકાર તો કરીને પછી ભાંગવો પડશે તો આ જે છે 7 વડે જોઈએ 7 5 35 ને 2 27 પછી 27 એટલે 21 ને 65 ની વડે બરાબર એટલે શું કરીએ છે સૌપ્રથમ 11 ગુણ્યા 17 11 ગુણ્યા 17 નો મેં તમને કીધું 17 ને 8 એટલે આવી ગયું 100 આ જવાબ આવ્યો 187 ગુણ્યા 1375 3 ગુણ્યા 7 ઓકે બાળકો તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરવો પડશે પછી આપણે આગળ વધી શકશું 3775 ગુણ્યા 187 00577 3 8 પેલા એક 0 8 5 40 વધી પડી 4 8 7 56 56 ને 4 60 વધી પડી 6 8 7 56 ને 2 62 વધી પડી 6 8 3 24 24 ને 24 અને 6 30 કેમ્પ્યુટર બાળકો 5 7 નો 7 5 35 વધી પડી 3 સત્ય સત્ય 49 ને 3 52 બધે પડી પાસે 70 70 49 ને 5 54 બધી પડી 5 7 3 21 21 ને 5 26 5 2 9 7 ને 2 સોરી 8 ને 7 15 બધી પડી 1 0 બધી પડી 1 7 ઓકે બાળકો તો આન્સર આવ્યો છે આનો 705925/3×7 બરાબર 21 સાથે એક આરો ભાંગી શકો પણ મોટો થઈ જાય તમે ધીમે ધીમે ભાંગો ઓકાર કરો તો એ ચાલે તો હવે આને આપણે ભાંગશું 7 5 9 2 5 ડિવાઈડ બાય 3 તો જોઈએ તો 3 2 6 1 0
ત્રણ તેરી નવ, એક પંદર, ત્રણ પંચા પંદર, પછી નવ, ત્રણ તેરી નવ, બે ઉતેરો ભાગમાં પડી શૂન, પાંચ ઉતાર્યો ત્રણ અઠા ચોવીસ વધી પડી એક પોઈન્ટ ઝીરો, પાછો ઝીરો આવ્યો એટલે સોરી ત્રણ નવ એક ઝીરો, ત્રણ ત્રણ ચાલ્યા કરે. એટલે આ જવાબ મેળવવાનો આ સ્ટેપનો કે ટુ થ્રી ફાઈવ થ્રી ઝીરો એટ પોઈન્ટ થ્રી થ્રી ડિવાઈડ બાય સેવન, સાત હજી બાકી. ઓકે બાળકો, ઘણા વિડીયોમાં તમે જોશો ગુણાકાર ભાગાકાર ડાયરેક્ટ જવાબ આવડતા હોય તો એમને લોકોને યાદ રાખીને કર્યો હોય, પણ હું તમને બધી પ્રેક્ટિસ સાથે કરાવું છું કે કેમ તમારે કરવાનો હોય છે. બરાબર બાળકો, એટલે આપણે થોડો વિડીયો લાંબો થાય છે અને ગણતરીમાં આપણી ભૂલ ન પડે, તમને ગુણાકાર ભાગાકાર પણ આવડતા થઈ જાય. બરાબર, સાત તો સાત તેરી એકવીસ, સાત તેરી એકવીસ બરાબર, પછી બે પાંચ, સાત તેરી એકવીસ, સાત તેરી એકવીસ પાછો, પછી ચાર, પછી ત્રણ, તો સાત છ બેતાલીસ, એક ઝીરો બરાબર, સાત એક સાત ત્રણ આવ્યા, ત્રણ આઠ, ત્રણ પંચ સાત પંચા પાંત્રીસ, ત્રણ પોઈન્ટ, પછી ત્રણ ઉતારી શકીએ ને આપણે બરાબર, એટલે આની અંદર તેત્રીસ આવ્યા, એટલે સાત ચોક અઠ્યાવીસ, અઠ્યાવીસ આવ્યા એટલે અહીંયા પાંચ, પછી આ ત્રણ બરાબર સત્ય સત્ય ઓગણપચાસ. ઓકે, તો આ આપણો જવાબ આવ્યો. ઓકે બાળકો, ખ્યાલ પડ્યો, હું વ્યવસ્થિત ફરી વખત લખી દઉં. ઓકે બાળકો,
એટલે આપણે દાખલો પણ મોટો થાય છે, ટાઈમ પણ વધુ જોઈએ છે. બાકીના જે વિડીયો તમે કદાચ કોકના જોતા હોય તો એમાં તમને દેખાઈ ગયું હશે, ગુણાકાર કરી લખી નાખો. તો એમ ન હોય, તમને કેવી રીતના ગુણાકાર થાય છે એ પણ હું દેખાડું છું. એટલે ફરજિયાત બાળકો વિડીયો ખાસ કરીને જોજો, ફરજિયાત કોમેન્ટ કરજો. ઓકે બાળકો, તો આ હતું આપણો લેક્ચર નંબર 22. આ લેક્ચરમાં આપણે એક જ ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 14. હવે પછી આપણે મળશું લેક્ચર નંબર 23માં. ઓકે બાળકો, ચલો બાય.